એક્ઝોટિક વેબ મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અહીંયા ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તો બડા ગણેશ મંદિર ખાતે આપણે અહીંયા ઉપસ્થિત છીએ અને આપણે જાણીશું કે બડા ગણેશ મંદિરની અંદર પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. અંદર તો એક મોટા ગણપતિ બાપા બેઠા જ છે પણ બહાર એક ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તો આપણે તેમના કાર્યકર પાસેથી જાણીશું કે અહીંયા શું ખાસ વિશેષતાઓ છે. અમે બડા ગણેશ મંદિરના યુવક મંદિર તરફથી અમે સુનિલભાઈ પટેલ, અલ્પેશભાઈ, લાલાભાઈ, સંજયભાઈ, અશ્વિનભાઈ બધા અમે યુવક મંદિરના મિત્રો છે અને અમે ઇકો ફ્રેન્ડલી આ મૂર્તિ બનાવી છે અને એનું વિસર્જન અમે પાછળ જ અમે ખાડો ખોદીને અમે અહીંયા ઘડી મૂર્તિ અમે તાપીનું દૂષણ પ્રદૂષણ દૂર થાય એના માટે અમે આ પગલું ઉપાડ્યું છે અને અમે દર વર્ષે આ સેવા હવે કરવાના છે અને અમે આવતા વર્ષેથી ખાલી ફોટો જ મૂકવાના છે, નાની નાની મૂર્તિઓ મંગલ મૂર્તિ મૂકી અને નાનું જ આયોજન કરવાના છે. તેમાં પાણીનો બી બગાડ ઓછો થાય અને મૂર્તિઓ બી વિસર્જન એકદમ સરળથી થાય એ રીતનું આયોજન અમે કરવાના છે અને અમારા મંદિરમાંથી 13મો આ મહારક્તદાન છે અને તેમાં અમે આ દર વર્ષે વર્ષમાં 2 વાર અમે બ્લડ કેમ્પ કરીએ છીએ. એમાં હજારોની સંખ્યામાં લોકો ભક્તો આવે છે અને રક્તદાન કરે છે અને અમારી સંખ્યા લગભગ અમારે કમસેકમ 900-1000-800 તો બોટલ થાય જ છે અને અમે સુરતના બધા જ રક્તદાનોને ચાન્સ આપીએ છીએ. સવારે 6 વાગ્યાથી અમારે બધા જ આખી સોસાયટી ઘણા પગે રહી, લેડીઝ જેન્ટ્સ છોકરાઓ બધા સેવામાં આવે છે અને સાંજે 10 વાગ્યા પૂરું થાય છે અને બધા ખુશ થાય છે. આખા સુરતના બ્લડ કેમ્પના બધા જ ડૉક્ટરો બધાની અહીંયા હાજરી ઉપસ્થિત થાય છે અને મોટી સંખ્યામાં એ લોકો બ્લડની બોટલો લઈ જાય છે અને અમારા આ કેમ્પથી એ લોકો ઘણા સંતુષ્ટ છે. એટલે દર વર્ષે એમ કે તમે અમને તો ખાસ બોલાવજો કે ભાઈ એ લોકો અમે બિલકુલ એ લોકો એમ અમે કહે એમ કહે કે તમે અમારા ટાઈમે એ લોકો આવવા તૈયાર છે પાછા. અમે એમ કહે કે તમે 2 થી 6 તો 2 થી 6 અને 4 થી 6 તો 4 થી 6 જે ટાઈમે કે એ ટાઈમે આવીને એ લોકો બ્લડ લઈ જાય. ખૂબ જ સરસ આપે માહિતી આપી અને આપણે હવે રક્તદાન કેમ્પ હમણાં નેક્સ્ટ ક્યારે આવવાનો છે તે આપ અમારા દર્શક મિત્રોને જણાવો જેથી કરીને લોકો વધુમાં વધુ અહીંયા આગળ રક્ત કરવા માટે રક્તદાન કરવા માટે આવે અને આપણે સમાજને એક સારો મેસેજ આપી શકીએ કે રક્તદાન કરી માનવ સેવા આપણે કરીએ એવું આપણે ઈચ્છીએ છીએ. અમારો આ 13મો મહારક્તદાન છે 2/10/2018 મંગળવારને દિવસે સવારે 6 થી 10 વાગે ગાંધી જયંતિના દિવસે છે. પાછો રાત્રે 10 વાગ્યા સુધી અમારો આ કેમ્પ ચાલે છે તો અમે બધાને કહીએ છીએ કે મોટું સૌથી વધારેમાં વધારે રક્તદાન કરે એ અમારી અપીલ છે. આપ જે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની અહીંયા સ્થાપના કરવામાં આવી છે તો આપ એવું કહી શકાય કે આપણે જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે, તાપી શુદ્ધિકરણ અભિયાન ચાલી રહ્યું છે, પાણી બચાવો અભિયાન ચાલી રહ્યું છે તો તેમાં આપ શું કહેવા માંગો છો, અમારા દર્શકોને શું સંદેશો આપશો? અમારી તો અપીલ અને અમારે બધાને ભાજ ભક્તો અને ગણેશ ઉત્સવના બધા ને અમે તો એવી જ પ્રાર્થના કરી છે કે મોટી મૂર્તિ કોઈ લાવવી નહીં અને જેમ બને માટીની મૂર્તિને નાની મૂર્તિ લાવે તો એનું વિસર્જન આસાનથી થઈ શકે અને અમે પણ આપણે પ્રદૂષણ ન થાય એટલે તાપીમાં પધરાવા નથી. અમે જ બડા ગણેશ મંદિરની જે સ્થાપના પાછળ અમે એનો આખો ખાડો બનાવી અને એની અંદર વિસર્જન અમે કરવાના અને બને તો ત્યાં સુધી બધા એવી રીતના કરે એવી અમારી અપીલ છે. જય ગણેશ. ગણપતિ બાપ્પા.